આજે પીએમ મોદીનો 71મો જન્મદિવસ છે ત્યારે અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં અનોખી રીતે જન્મદિવસ ઉજવવામાં આવ્યો. દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના આજે 71મો જન્મદિવસ છે ત્યારે અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં અનોખી રીતે જન્મદિવસ ઉજવવામાં આવ્યો. રાજસ્થાન ગુજરાતના આંતરિયાળ એવા ભેમાપુર ગામે આશ્રમ શાળાઓમાં બાળકોને કુદરતી શુદ્ધ ઓક્સિજન મળે તે માટે 200 વૃક્ષ વાવવામાં આવ્યા હતા અને તાલુકા ભાજપ મહામંત્રી ઈશ્વરભાઈ કટારાના હસ્તે જન્મદિવસની કેક કાપી હતી. અલગ અલગ 3-4 શાળાઓના વિદ્યાર્થીઓને લાડુનું મિષ્ટાન જમાડવામાં આવ્યા હતા અને મોદી સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે અને ખૂબ સેવા કરવા પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી. નમન પંડ્યા, ZSTV, અરવલ્લી. હું કટારા ઈશ્વરભાઈ રામચંદભાઈ મેઘરજ તાલુકામાં સંગઠન ભાજપમાં મહામંત્રી છું અને મારા શિવાળાનું ગામ ભેમાપુર આવેલું છે, બોર્ડરનું નજીકનું ગામ છે અને મારા ગામની અંદર મેં મારી પ્રાથમિક 71મો જન્મદિવસ મોદી સાહેબનો જે દિવસે તે નિમિત્તે મારા ગામની અંદર મેં 200 જેટલા રોપાનું વાવેતર કર્યું આશ્રમ શાળાની અંદર અને 3 શાળાઓને બોલાવી અને બાળકોને ભોજન કરાવ્યું અને ગામના કાર્યકરોને બોલાવ્યા, તેમની સાથે ભોજન કરાવ્યું અને અમારા વિસ્તારની અંદર જે મોદી સાહેબે ઘણા બધા વિકાસના કાર્યો કર્યા છે, મોદી સાહેબને ભગવાન તેમની શક્તિ આપે અને હજી પણ તેમને આગળ સદબુદ્ધિ આપે અને આગળ વધે એવી અમારી ગામ લોકોની અપેક્ષા અને ગિફ્ટ કાપીને હું આ જે મોદી સાહેબનો જન્મદિવસની ઉજવણી કરી છે અને હજી પણ દર વર્ષે અમે વૃક્ષરોપણ કર્યું છે અને કોરોના મહામારીની અંદર ઓક્સિજનની કમી હતી, હવે આવા વૃક્ષરોપણ કરવાથી આ ઓક્સિજનની કમી દૂર થશે અને દર વર્ષે પણ આ રીતે અમે આ કામ કરતા રહેશું અને મોદી સાહેબને આગળ વધારે અને અમારા મોદી સાહેબને અમારા દેશને મહાસત્તા બનાવે એવી અમારી પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત.